श्याम सुंदर श्री अम्बे महारानी की।
श्री गोकुलनाथ की जय, श्री हरिराय महाप्रभु की जय, श्री गिरिराज धर्म की जय। श्री भागवते नमः। श्री गुरु चरण कमले भ्यो नमः। सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। नमो भगवते तस्मै कृष्णाय भूतकर्मणे रूपनाम विभेदेन जगत्क्रीडतियो यतः अज्ञानदीमिरामिनस्य चक्षुरन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीमत्कथासंश्रवणोपयोगी श्रोत्रौ ददौ यः करुणारसाद्वी कथावृतास्वादनमूढचेता गोपाललालौ शरणौ गोपाललालं शरणं प्रपद्ये। शिवल्लभाधीश की जय, श्री गिरिराज धरण की जय, श्री गोपाल लाल प्यारे की जय। अत्रैव विराजमान परमादरणीय परम श्रद्धेय ज्येष्ठ भातृचरण आपना श्री चरणों में सर्वप्रथम दंडवत प्रणाम करूँ छूं एवं श्री पुष्टिधाम हवेली अने मंदिर थी जोड़ायेला बधा सेवाभावी कार्यकर्तागण वैष्णववृंद एवं उपस्थित आ बधा वैष्णववृंद आधुनिक विज्ञान माध्यम थी घर बैठा आ सत्संग आ कथा नु श्रवण करी रहा आप बधा आत्मीयजनों अत्यधिक प्रसन्नता नो विषय छे श्री जसिया ठाकुर ना आ दशम पाठोत्सव ना निमित्त वर्तमान समय ने ध्यान में राखी ने एक सुंदर मजानो पंच दिवसीय शिक्षा पत्र रसपान नो आ आयोजन आज थी प्रारंभ थई रह्यो छे। श्री रसिया ठाकुर नो पाठोत्सव आवी रह्यो छे। श्री गोकुलेश प्रभु नो प्रागट्य उत्सव आवी रह्यो छे। एना पछी आगळ छे श्री गोसाईजी नो प्रागट्य उत्सव एटले खूब आ सुंदर मास सुंदर सु अवसर
ખૂબ ખૂબ આ કાર્યક્રમની કાર્યક્રમ માટે પ્રસન્નતા વ્યક્ત કરું છું અને શિક્ષા પત્ર આ ગ્રંથ એ આપણા બધા માટે સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિ માટે અત્યંત જ મહત્વનો નિત્ય સ્મરણીય નિત્ય પઠનીય છે. વૈષ્ણવ વૃંદ પોતાના નિત્ય સત્સંગ ક્રમમાં બીજું વધારે કઈ વાંચન કરી શકે કે ન કરી શકે, પરંતુ 84 વૈષ્ણવની વાર્તા, 252 વૈષ્ણવની વાર્તા અને શિક્ષા પત્ર કમથી કમ આટલું તો રોજ નિત્ય નિયમથી આ ગ્રંથોનું સેવન કરે જ છે. આપણે બધા મહદ ભાગ્યશાળી છીએ કે આ પાટોત્સવના નિમિત્ત પૂજ્ય જ્યેષ્ઠ ભાતૃચરણના મુખારવિંદથી આપણા અધિકાર પ્રમાણે, આપણી પાત્રતા પ્રમાણે, બાકી તો ગ્રંથ તો અગાધ છે, પરંતુ જેટલું આપણે લઈ શકીએ, આપણે માણી શકીએ, એક ઘડી આધી ઘડી આધી મેં બુનિયાદ, તો જેટલી દેર ભી સહી, જેટલું એ એક શ્લોક હોય, એક શિક્ષા પત્ર હોય, બે શિક્ષા પત્ર હોય, એમાં જેટલું આપણે માણી શકીએ એ આપણા સદભાગ્ય છે. વિશેષ તો આ ગ્રંથ માટે પૂજ્યશ્રી ના મુખારવિંદથી આપણે 5 દિવસ શ્રવણ કરીશું. હું તો સ્વયં અહીંયા શ્રોતાના રૂપે ઉપસ્થિત થયો છું, ખાલી એક પ્રાસંગિક ઉદબોધન, એક કેવલ પ્રસન્નતા આનંદ વ્યક્ત કરવા માટે જ. અહીંયા હું વાણી પવિત્ર કરી રહ્યો છું, પરંતુ એક વસ્તુ આપણે બધા સમજી લેવી જોઈએ કે આ શિક્ષા પત્ર ખૂબ જ ગહન છે, ગૂઢાર્થથી ભરેલું છે. અને વૈષ્ણવી જીવન જીવવા માટે ખૂબ જ ઉપયોગી ગ્રંથ છે. બ્રહ્મ સંબંધના માધ્યમથી આપણે પોતાને વૈષ્ણવ કહેવા લાગ્યા, કહેવડાવા લાગી ગયા, લેકિન પરંતુ વૈષ્ણવી જીવન કેવું હોવું જોઈએ એ આપણને આ શિક્ષા પત્રના માધ્યમથી આપણને ખ્યાલ આવશે. એટલે આ ગ્રંથને શ્રવણ કરવા માટે ખૂબ જ એકાગ્રતા, ખૂબ જ ભાવ, તલ્લીનતા અને મનન, જે અહીંયા શ્રવણ કરીએ, શ્રવણ કર્યા પછી એનું ઘરે જઈને એનું ચિંતન કરવું, એનું મનન કરવું, એ પણ પરમ આવશ્યક છે. શ્રી હરિરાય મહાપ્રભુજી એમના લઘુ ભ્રાતા શ્રી ગોપેશ્વરજી માટે આ પત્રો લખી રહ્યા છે. છે ક્યાંક લૌકિક આવરણ, પરંતુ ત્યાં લૌકિક આવરણમાં પણ ભગવદ સેવામાં વિક્ષેપ ન થાય. આ આચાર્યોના પત્રોથી, કારણ કે પત્ર એ બહુ પર્સનલ વસ્તુ છે, આપણે શું કહીએ, શિક્ષા પત્ર બહુ પર્સનલ વસ્તુ કહેવાય, અને આ પર્સનલ જે છે એ પત્ર વાંચીને, શ્રવણ કરીને આપણને ખ્યાલ આવે છે કે આચાર્યોના સંવાદ, આચાર્યોની મનોવૃત્તિ, એમના જીવનમાં કેન્દ્રમાં શું છે. આચર્યતિ ઇતિ આચાર્યઃ, જો આચરણ કરકે બતાય વહ આચાર્ય, તો સેવામાં થતા ઉદ્વેગ, સેવામાં આવતા પ્રતિબંધ, અને એ પ્રતિબંધથી શ્રી ગોપેશ્વરજી નિવૃત્ત થાય. અને મારું તો સહજ માનવું છે, ગોપેશ આપ તો આચાર્ય સ્વરૂપો છો, આ તો આપણા બધા જીવો માટે, વર્તમાનના આધુનિક ભક્તો માટે કૃપા કરવા માટે આ પત્ર શ્રી હરિરાય મહાપ્રભુજી શ્રી ગોપેશ્વરજીને લખ્યા છે.
એમ કહીએ તો એમાં કોઈ અતિશયોક્તિ નથી. જેમ અવતાર કાલમાં પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે અર્જુનના મનમાં વિષાદ થયો, શોક થયો, મોહ થયો, અને એ મોહના લીધે, એ શોકના લીધે જ્યારે પોતાના કર્મથી ચ્યુત થઈ ગયો, ત્યારે ભગવાને પોતાની વેદમય વાણીથી, શ્રીમદ ભગવદ્ ગીતાજીના માધ્યમથી એના શોક, એના મોહને નષ્ટ કર્યો. અને જે એનો કર્મ છે એ કર્મ માટે એને પ્રતિબદ્ધ કર્યો. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. અરે અર્જુન, તો યે સબ ચિંતા છોડ દે, યે કર્મ કરને સે યે હોગા, આ થશે, ફલાણું ભીકણું, તું બસ કર્મ કર. કારણ કે આપણા બધાનો અધિકાર કેવલ અને કેવલ કર્મ ઉપર જ છે. બાકી આ જગતમાં, આ સંસારમાં બીજી કોઈ એવી વસ્તુ નથી કે જેના ઉપર આપણો અધિકાર હોઈ શકે. હમારો અધિકાર કિસ પે હૈ? કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મણ્યેવાધિકારસ્તે, બસ એક ઓર એક માત્ર કર્મ પે હી હમ સબકા અધિકાર રહા હુઆ હૈ. કર્મમાં આપણે બધા સ્વતંત્ર છીએ, પરંતુ ફલમાં આપણે બધા પરતંત્ર છીએ. તો જેમ અવતાર કાળમાં ભગવાને પોતાના શાસ્ત્રોક્ત વેદમય વાણીથી, ગીતાજીના માધ્યમથી અર્જુનના શોક મોહને નષ્ટ કર્યો, અને એ શ્રવણ કરીને જેમ અર્જુન કહ્યું, નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા, હે પ્રભુ, હવે મારો બધો મોહ નષ્ટ થઈ ગયો છે, અને કરિષ્યે વચનમ તવ, પ્રભુ બસ હવે આપના વચન, આપની આજ્ઞાનું પાલન કરવા માટે હું તત્પર છું, બસ આપ આજ્ઞા પ્રદાન કરો. જેમ અવતાર કાળમાં ઠાકોરજી કૃપા કરીને શ્રી ગીતાજીના માધ્યમથી અર્જુનને શિક્ષા આપી કેન્દ્રમાં રાખીને, એવી રીતે આજના આ વર્તમાન સમયમાં, આ કલિકાલમાં અર્જુનના ભાતિ જે જીવ શોક મોહ લોભથી વ્યાપ્ત છે, અને એ શોક મોહના લીધે જે એના કર્મથી ચ્યુત થઈ ગયો છે, કોણ સા કર્મ? આપણા વૈષ્ણવનો કર્મ કયો છે? શ્રી જગન્નાથજીના વચનામૃત યાદ કરો, કર્મો એક તસ્ય દેવસ્ય સેવા. કર્મો એક, બસ આપણા બધાનું એક માત્ર કર્મ છે, અને કર્મ શું છે? તસ્ય દેવસ્ય, શ્રી કૃષ્ણની સેવા, એ આપણા બધાનું મુખ્ય કર્મ છે. અને એ કર્મ એટલે એ સેવામાં આવતા જે પ્રતિબંધો છે, ઉદ્વેગો, પ્રતિબંધો વા ભોગો વા સ્યાતુ બાધકઃ, જે સેવાફલ ગ્રંથમાં શ્રી આચાર્યજી આજ્ઞા કરી છે. ઉદ્વેગ, ઘણીવાર ઘરમાં સેવા કરતા છતાં પણ સેવા ફલરૂપા નથી થતી. પુષ્ટિ અને મર્યાદામાં આજ તો ભેદ છે. શહેરાય મહાપ્રભુજી પણ શિક્ષાપત્રમાં આજ્ઞા કરી છે કે મર્યાદા ભક્તિમાં સાધન અને ફલનો ભેદ છે, પરંતુ પુષ્ટિ માર્ગમાં સાધન અને ફલ એક જ છે. તો જે ઘરમાં સેવા કરવા છતાં પણ જે સેવા આપણી ફળરૂપ નથી થતી, એનું કારણ ઉદ્વેગ, ભોગ, પ્રતિબંધ. પ્રતિબંધ પણ બે પ્રકારના, જીવકૃત, ભગવદકૃત. અને આ પ્રતિબંધોના લીધે, આ આવરણોના લીધે આપણી સેવા ફળરૂપ સિદ્ધ નથી થતી. ઉદ્વેગનો અનુભવ ક્યાં થાય? મનમાં. શુકામ થાય છે એ ઘણો વિસ્તારનો વિષય છે. ઘણા બધા કારણો હોઈ શકે મનનો ઉદ્વેગ થવા, એ તો આપણે વચનામૃતમાં શ્રવણ કરીશું. પરંતુ આ ઉદ્વેગના લીધે, ભોગ વૃત્તિના લીધે, પ્રતિબંધના લીધે સેવા આપણી ફળરૂપ નથી થતી. વાસ્તવમાં શ્રી હૈરાય મહાપ્રભુજીની આ વિશેષ અનુગ્રહ, એમની કૃપા છે
કે આ શિક્ષા પત્ર ગ્રંથના માધ્યમથી આપણે જે ઘરમાં જે કર્મ એ તસ દેવસ્ય સેવા જે કૃષ્ણ સેવા કરી રહ્યા છીએ એ કૃષ્ણ સેવા આપણી ફલરૂપ સિદ્ધ થાય આ એના માટેનો ગ્રંથ છે જે સેવા હમણા સાધન રૂપ થઈ રહી છે એ સેવા ફલ રૂપ બની જાય એના માટેનો આ શિક્ષા પત્ર એ ગ્રંથ છે જો આપણે આ સેવા આપણી ફલ રૂપ બનાવી હોય તો ખૂબ એકાગ્રતાથી કારણ કે આચાર્યોની વાણી છે અને જ્યારે આચાર્ય દ્વારા આપણે શ્રવણ કરીએ તો એ આત્મસાદ થઈ શકે બાકી નિત્ય આપણે ઘરમાં પઠન જપ સ્મરણ કરીએ બરોબર છે પરંતુ જ્યારે આચાર્યોના મુખારવિંદથી એ આચાર્યની વાણીનું આપણે શ્રવણ કરીએ ત્યારે વાસ્તવિક રૂપમાં એ વચનામૃતોને આપણે આત્મસાદ કરી શકીએ છીએ અને આ તો એક વિશેષ એક પ્રકારનો સંયોગ છે ગ્રંથ કરતા શ્રી હરાય મહાપ્રભુ અને એ ગ્રંથને સમજાવવા વાળા એ પણ શ્રી હરાય છે અહીંયા કોઈ વલ્લભ કુલ બાલક સભે એક સ્વરૂપ છોટો બડો ના જાનિયો સભી અગ્નિ સ્વરૂપ ક્ષણ ક્ષણ સુમિરે શ્રી વલ્લભ નો પરિવાર રે રસના શ્રી ગોપાલદાસ એ તો કહે છે અહીંયા કોઈ ભેદ નથી સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મ્ય સ્નેહ આ તો જન શિક્ષા કૃતે કૃષ્ણ પોતાના નિજ જનોને શિક્ષા આપવા માટે જન શિક્ષા જન એટલે પોતાના જે નિજ જન છે એ નિજ જનોને સદાનંદ શ્રી કૃષ્ણની એમની સેવા એ સેવાનો એમની શિક્ષા આપવા માટે આપ સેવા કરી શીખવે શ્રી હરિ ભક્તિ પથ સુદૃઢ દશે મહાપ્રભુજી પ્રગટ થઈને એ ભક્તિ પથને સુદૃઢ કર્યો છે એ શિક્ષા આપવા માટે આપનું પ્રાગટ્ય થયું છે એટલે આ શ્રી હરાય મહાપ્રભુજીનો આ શિક્ષા પત્ર એ આપણા બધા માટે જેમ મેં પહેલા વાત કરી ગોપેશ્વરજી એ તો એક નિમિત્ત છે તો સાક્ષાત આચાર્ય વલ્લભ છે વલ્લભ સ્વરૂપ છે પરંતુ આ મારો એ ભાવ છે કે આપણા બધા જીવો જે ગ્રહસ્થમાં શોકમાં મોહમાં જે ગ્રસિત થઈ જઈએ છીએ વાસ્તવમાં એની ઉપર કૃપા કરવા માટે આ શ્રી હરાય મહાપ્રભુજી કૃપા કરી છે એ ગ્રંથના સેવનથી આપણે આપણો મોહ આપણો શોક લોભ આપણો દૂર થાય ભક્તિ પથને સુદૃઢ કોઈ એમ કહે કે એ શિક્ષા માટે તો પુરાણો છે શાસ્ત્રો છે પરંતુ એ શાસ્ત્રોમાં એ પુરાણોમાં ભક્તિ માર્ગનો ઉલ્લેખ નથી ભક્તિ માર્ગની સુદૃઢતાનો પ્રકાર નથી ત્યાં પૂજા માર્ગની પ્રધાનતા છે કારણ કે ત્યાં બતાવેલા જે મંત્ર આદિ જે છે એ મંત્રોના દેવ મંત્રોના આધીન દેવતાઓ હોય છે પરંતુ ભગવાન મંત્રોના આધીન નથી ભગવાન તો સેવાના આધીન છે ન રોદયતિ માં ન યોગો ન તપ ભગવાન એકાદશ સ્કંદમાં ઉદ્ધવજીને કહે છે ન યોગથી ન વ્રતથી ન દક્ષિણાથી ન દાનથી ન તપથી હું પ્રસન્ન થાઉં છું કેવલ ભગવત સત્સંગ સત્સંગના માધ્યમથી જ પ્રભુ પ્રસન્ન થાય છે તો આ જન શિક્ષા કૃતે કૃષ્ણ નિજ જનો ઉપર કૃપા કરવા માટે એમને શિક્ષા પ્રદાન કરવા માટે આ આચાર્યો ધરા ઉપર અવતરિત થયા છે વિશેષ વધારે મારે સમય લેવો નથી શિક્ષા પત્ર રસપાન ઉત્સવ ખૂબ પ્રસન્નતા આનંદ વ્યક્ત કરતા કે આટલો સુંદર વિષય અને 5 દિવસમાં જેટલું આપણે આનંદ માણી શકીએ એકાગ્રતાથી ભાવથી આપણે બધા આપશ્રીના વચનામૃતોનું શ્રવણ કરીએ અને આ શ્રવણના માધ્યમથી બસ એ જ મંગલ ભાવ વ્યક્ત કરું છું કે શિક્ષા પત્રના માધ્યમથી આપણા અંદર રહેલો ઉદ્વેગ શોક મોહ બધો નષ્ટ થાય અને શ્રી આચાર્ય મહાપ્રભુજીના સિદ્ધાંત એમની આજ્ઞાનું પાલન કરવા માટે આપણે બધા તત્પર બની શકીએ એ જ મંગલ ભાવ પ્રગટ કરીને સમયને ધ્યાનમાં રાખીને પૂજ્ય શ્રી જ્યેષ્ઠ ભાતૃચરણ શ્રી હરાયજી મહોદય શ્રી દાદાભાઈના ચરણોમાં વિનંતી કરીશ કે હવે આપ આપના મુખારવિંદથી શિક્ષા પત્ર રસાસ્વાદન રસપાન એ મકરંદનું આસ્વાદન આપણને બધાને કરાવે એ જ મંગલ ભાવ સાથે મારા વાક પુષ્પોને
श्री आचार्यजीना चरणों में समर्पित करीने विराम आपूं छूं। श्री वल्लभानीश की जय, श्री गिरिराज धरण की जय, श्री गोपाल लाल प्यारे श्री गोसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की, श्री हरिराय महाप्रभु की, बोलो गोकुल के रसिया निस्साधन जनो धार
जय
शिक्षा पत्र रसपान महोत्सव ना जेओ निमित्त बन्या इस सर्वे मनोरथी परिवार भगवत सत्संग अनुरागी अत्यंत भावुक सेवा परायण दृढ़ निश्चयी आप सौ अत्रैव उपस्थित श्री वल्लभना पहला वैष्णव तेमज विज्ञान ना माध्यम थी घर बैठा जो सत्संग नो लाभ प्राप्त करी रहा छे सत्संग ने पामी रहा छे एवा आप सौ जिज्ञासु आत्मीय वैष्णव जन खूब ज प्रसन्नता आनंद नो अवसर આપણા પ્રભુનો પાટોત્સવ
આપણા રસિયા પ્રભુનો પાટો છો અને એ પાટોત્સવના ઉપલક્ષમાં આપણે સૌ ભેગા મળીને રસિયા પ્રભુના સાનિધ્યમાં એમની છત્ર છાયામાં બે ઘડી ભગવદ સત્સંગનો લાભ પ્રાપ્ત કરવાના છીએ. અમારા સુરતના વૈષ્ણવો જેના માટે એમ કહી શકાય કે હર હંમેશ ઉત્સવની વાટ જોતા હોય છે. ક્યારે ઉત્સવ આવે, ક્યારે અવસર આવે, ક્યારે સત્સંગના તેડા આવે, અને અમે દોડી દોડીને બધું જ લૌકિક છોડી સત્સંગમાં આવીને બેસી એવા સત્સંગ પરાયણ આપ સૌ વૈષ્ણવો છેલ્લા થોડા સમયથી આપણે સૌ જે પરિસ્થિતિનો અનુભવ કરી રહ્યા છીએ એ બધી પરિસ્થિતિને ભૂલીને આ 5 દિવસ આપણે સૌ પ્રભુની એ નિકટતાનો અનુભવ કરવાનો છે. પ્રભુની કૃપાનો અનુભવ આ 5 દિવસ પર્યંત આપણે આ ભગવદ સત્સંગના માધ્યમથી પ્રાપ્ત કરવાનો છે. કેટલો સમય વીતી ગયો, કેટલા ઉત્સવો, કેટલા મનોરથો થી બધા જ વૈષ્ણવ વંચિત થતા જાય છે. અને એવા સમયમાં જ્યારે ભગવદ સત્સંગ પ્રાપ્ત થતો હોય તો પ્રત્યેક વૈષ્ણવના હૃદયમાં એ જ અહોભાવ હોય કે હું અધિકથી અધિક આ સત્સંગને પામું. કારણ કે આ સંસારમાં કહેવાય છે કે 3 પ્રકારના જીવો. એક જીવ દુર્ભાગી જીવ, બીજો જીવ કમભાગી જીવ, અને ત્રીજો જીવ જેને કહી શકાય કે બળભાગી જીવ. દુર્ભાગી કોણ? કે જેને જીવનમાં અવસર પ્રાપ્ત થતા નથી. મનુષ્ય જીવન મળ્યું પરંતુ એ જીવનને માણી ન શકે એ દુર્ભાગી, જે કેવળ લૌકિક ચર્યામાં જ વ્યસ્ત રહે છે એ દુર્ભાગી જીવ. એક છે કમભાગી જીવ, મનુષ્ય જીવન મળ્યો, વૈષ્ણવી જીવન મળ્યો, પરંતુ એ વૈષ્ણવી જીવનમાં પણ ભગવદ સેવા અને સત્સંગના અવસર ન પામી શકે એ કમભાગી જીવ. અને એક છે આપ જેવા બળભાગી જીવ, જ્યારે જ્યારે સત્સંગનું આમંત્રણ આવે, જ્યારે જ્યારે સત્સંગની વધાઈ મળે, જ્યારે જ્યારે સન્મુખતાનો અવસર પ્રાપ્ત થાય, જ્યારે સેવાનો અવસર આવે, ત્યારે લૌકિક કાર્યોને ગૌણ કરીને જે સન્મુખ થાય છે, જે સત્સંગ પરાયણ બને છે,
वास्तव में एज जीव वाला विष्णु बड़भागी छे। भगवदियो आ बड़भागी आ संसार मा आ भूतल मा कोण छे? वर्णन करता कहे छे के जगत में सो ही जीव बड़भागी, श्री वल्लभ के शरण आए के हरि की सेवा मांगी। जगत में सो ही जीव बड़भागी, श्री भागवत रसपान करत नित सतसंग अनुरागी। जगत में सो ही जीव बड़भागी, और बात मन में नहीं आवत ध्यान आपो, और बात मन में नहीं आवत हरिसु लगनी लागी। जगत में सो ही जीव बड़ भागी, दास की विनती हरि पद पंकज पकरत सो ही सुहागी। जगत में सो ही जीव बड़ भागी। भगवती इतना सुंदर वर्णन करता कहे छे के आ संसार मा बड़ भागी कौन? कि जगत में सो ही जीव बड़ भागी, कि जे वैष्णव बन्यो ने वैष्णव बनी ने हरि की सेवा मांगी, जिने ठाकुर जी की सेवा मांगी छे, जिने पोताना घर मा भगवत स्वरूप पधराव्यो छे, जिनु चित्त सेवा मा परोवाई गयो छे, ए जीव बड़ भागी छे। श्री भागवत रसपान करत नित सत्संग अनुरागी, जेनु चित्त सत्संग मा परवाई गयो छे, जेने सत्संग गमे छे, जेने सत्संग माटे छोड़ता आवड़े ए जीव बड़भागी छे। जेने सत्संग माटे लौकिक छोड़ता आवड़े ए जीव बड़भागी जीव छे। सत्संग એટલે શું વાળા વૈષ્ણવ? જેને આપણે સર્વતો અધિક સ્નેહ કરીએ છીએ, આપણા શ્રી ઠાકોરજી। સત્સંગ એટલે શું? કે એ સર્વતો અધિક સ્નેહનું સ્વરૂપ અને એ સ્નેહ સ્વરૂપ સાથેની મીટિંગ એટલે સત્સંગ। સત્સંગ ની વ્યાખ્યા શું? કે ઠાકોરજી સાથેનો આપણો વાર્તાલાપ, એ ઠાકોરજીને મળવાનો સમય, એ જ તો સત્સંગ છે। હાય શું સત્સંગ નક્કી હોય, સત્સંગનો સમય નક્કી હોય, ઠાકોરજી આતુરતાથી વાટ જોતા હોય કે હમણાં એ મારો વૈષ્ણવ, મારો પ્રિય વૈષ્ણવ આવશે, અને સમયસર સમયથી પહેલા આપણા પ્રભુનો સ્વભાવ છે સમયથી પહેલા આવી જાય, અને આપણા શ્રી ઠાકોરજી સમયથી પહેલા આવીને ઠાડા હોય, બસ હમણાં જ આવતો હશે, અને આપણે સમય ચૂકી જઈએ, એ તો દુર્ભાગી જીવ થયા। તો જેને સત્સંગ પ્રિય છે વાલા વૈષ્ણવો, એ જ બળભાગી જીવ છે। આપ બધા મહદ ભાગ્યશાળી બળભાગી બન્યા કે આ કોરોના કાળમાં એક ઘડી આધી ઘડી આધી કી પુણ્યાંજ, જે ઘડી બે ઘડી ભગવદ સત્સંગ નો આપ બધાને લાભ પ્રાપ્ત થવાનો છે, અને એ પણ સત્સંગના કેન્દ્ર સ્થાનમાં આપણા પુષ્ટિ ભક્તિ માર્ગનો એક મહાનતમ ગ્રંથ એટલે કે શિક્ષા પત્ર ને લઈને। વિચાર કરો વાલા વૈષ્ણવ, આનાથી દુર્લભ અવસર બીજો શું હોઈ શકે? જેમ પૂર્વમાં જ ચિરાયુષ્માન ગોવર્ધનેશજીએ જે વાત કરી કે આ શિક્ષા પત્ર ગ્રંથ પ્રત્યેક વૈષ્ણવના ઘરમાં નિત્ય નિયમોમાં વંચાતો જ હોય છે,
આપણે આપણા દૈનિક સત્સંગના ક્રમમાં 84, 252 અને પછી શિક્ષા પત્ર એવું તો કોઈ વૈષ્ણવ આંગણું નહીં હોય કે જે આંગણામાં આ શિક્ષા પત્ર ગ્રંથ વિરાજિત ન હોય. એવો એક મહાનતમ ગ્રંથ એટલે આ શિક્ષા પત્ર. ત્યાં સુધી આપણે કહી શકાય કે સાક્ષાત શ્રી હરિરાય મહાપ્રભુનું આ વાંગમય સ્વરૂપ છે. આ શિક્ષા પત્ર ગ્રંથ જેમ શ્રીમદ ભાગવતજી માટે કહેવાયું કે ભાગવત એ શ્રીનાથજી બાવાનું વાંગમય સ્વરૂપ છે, જેમ ષોડશ ગ્રંથ માટે કહેવાયું કે આ ષોડશ ગ્રંથ એ શ્રી આચાર્ય મહાપ્રભુનું વાંગમય સ્વરૂપ છે, એવી જ રીતે બાલા વૈષ્ણવો આ શિક્ષા પત્ર પણ શ્રી હરિરાય મહાપ્રભુનું વાંગમય સ્વરૂપ છે. એટલે એક વસ્તુ આજે પ્રથમ દિવસે મનમાં ધારણ કરી લેજો કે અહીંયા કેવળ આપણે શ્રવણ ભક્તિ સિદ્ધ નથી કરવાની, કે અહીંયા આચાર્ય પીઠ ઉપરથી બોલાઈ રહ્યું છે ને આપ અહીંયા શ્રવણ કરી રહ્યા છો એટલું જ નહીં, અપિતુ એ ભાવ સાથે અહીંયા ઉપસ્થિત થવાનું છે કે માનો હું શ્રી હરિરાય મહાપ્રભુની બેઠક જીમાં શ્રી હરિરાય મહાપ્રભુની સેવામાં છું. આ 5 દિવસ આપણે શ્રી હરિરાય મહાપ્રભુનું એ અલૌકિક એ સામીપ્ય પ્રાપ્ત કરવાનું છે. કદાચ આપ જો શ્રવણ ભક્તિ કે ભાઈ અહીંથી બોલાવી રહ્યું છે અને અમારે કેવું શ્રવણ જ કરવાનું છે, કદાચ એવું બને પણ ખરા કે એ અનુગ્રહના પાત્ર આપણે બનીએ ન પણ બનીએ, પરંતુ સાથે સાથે જો એવો ભાવ રાખશું કે હું તો શ્રી હરિરાય મહાપ્રભુની સેવામાં છું, હું તો મારા ગુરુની સેવામાં છું, હું તો મારા શ્રી વલ્લભની સેવામાં છું, તો ચોક્કસ વાલા વૈષ્ણવ શ્રી હરિરાય મહાપ્રભુની કૃપાનો અનુગ્રહનો પરચો આપ બધાને મળશે મળશે ને મળશે. સત્સંગ દુર્લભ છે વાલા વૈષ્ણવ, સત્સંગ એટલે શું કે આપણા ભીતર રહેલા જેટલા પણ ગુણો છે એ ગુણોને પ્રગટ કરવું એ જ સત્સંગ છે. આપણી ભીતર રહેલા જેટલા પણ દોષો છે એ દોષો ઉપર વિજય પ્રાપ્ત કરવો એ જ તો સત્સંગ છે. દોષથી ગુણ સુધીની યાત્રા એ જ સત્સંગ છે. જ્યાં આપણે જઈએ જે સ્થાન ઉપર જઈએ ત્યાં દોષ મૂકીને આવીએ અને ત્યાંથી ગુણ મેળવીને આવીએ એ જ સત્સંગ થાય છે. શું દોષ લઈને આવીએ, દોષ લઈને જઈએ, દોષ જોઈને જઈએ એટલે દોષયુક્ત બની. એક વસ્તુ યાદ રાખો વાલા વૈષ્ણવો કે ભલે તમે દોષ લઈને આવ્યા હો, જીવા સ્વભાવતે દુષ્ટાહ, દોષ લઈને આપણે આવીએ છીએ ખરા, પણ દોષ લઈને જતા નહીં. જ્યારે પણ કોઈ પણ સત્સંગમાં આપણે ઉપસ્થિત હોઈએ, કોઈ પણ એવા સ્થાનમાં આપણે ઉપસ્થિત હોઈએ, આપણે દોષ લઈને જ આવીએ છીએ 100%. પણ જ્યારે સ્થાન છોડીએ ત્યારે દોષ સાથે નહીં ગુણ સાથે છે આ સત્સંગ છે. ઘણી વખત વિચાર આવે આવો સત્સંગ ફલીભૂત ક્યારે થાય, આવો સત્સંગ મને ક્યારે પ્રાપ્ત થાય,
આવા સત્સંગી અમે ક્યારે બનીએ? એવું તો શું કરીએ કે અમને આવો સત્સંગ મળે, અમારું આવું જીવન બની જાય? જ્યારે આ પ્રશ્ન તુલસીદાસજીને પૂછવામાં આવ્યું કે એવું તો કોઈ રસ્તો બતાવો કે જેનાથી ભગવદ નામ ભગવદ સત્સંગ ફલીભૂત થઈ જાય, ત્યારે ભગવાનના પરમ ભક્ત તુલસીદાસજી માર્ગ બતાવ્યો, રસ્તો બતાવ્યો. તુલસીદાસજી વર્ણન કરતા કહે છે, પ્રીતિ પ્રતીતિ સુરીતિ સો રામ રામ જપુ રામ તુલસી તેરો હે ભલો આદિ મધ્ય પરિણામ. શું કહી રહ્યા છે? પ્રીતિ પ્રતીતિ સુરીતિ સો. તુલસીદાસજીને જ્યારે પૂછવામાં આવ્યું કે સત્સંગ ફલીભૂત કેમ થાય, આપણે પણ આ 5 દિવસ સત્સંગ યાત્રા કરવાના છીએ, એટલે પહેલા જ દિવસે જેમ કે ટ્રાવેલ કરવાનું હોય કે બહારગામ જવાનું હોય તો આપણે 2 દિવસ પહેલા જ તૈયારી કરીએ, બેગ કાઢીએ, સામાન ગોઠવીએ, કંઈક વસ્તુ ભૂલાઈ ન જાય એનું ધ્યાન રાખીએ, કાળજી રાખીએ. તો ચાલો આપણે પણ આ 5 દિવસની યાત્રા કરવાની, તો સૌથી પહેલા થોડીક તૈયારી કરીએ. પ્રીતિ સૌથી પહેલી તૈયારી, પ્રેમ પ્રગટ કરી આપણા આચાર્યો માટે, આપણા ગ્રંથો માટે, આપણા આ માર્ગ માટે. જ્યાં સુધી પ્રીતિ નથી ત્યાં સુધી એ ભગવદ્ કૃપાનો અનુભવ નથી. પુષ્ટિ ભક્તિ માર્ગ એ પ્રેમનો માર્ગ છે, પ્રીતિનો માર્ગ છે, સ્નેહનો માર્ગ છે. નહીં સાધન સંપત્યા, અહીંયા કોઈ સાધનની આવશ્યકતા નથી. આ માર્ગ તો કેવલ 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 પ્રીતિનો છે. એટલે જે પણ ગ્રંથ આપણે લઈને બેઠા છીએ એ ગ્રંથ માટે પ્રેમ, એ ગ્રંથ કરતા માટે પ્રેમ, આ ગ્રંથ મારા માટે છે. જે હમણાં જ પૂર્વમાં પણ કહ્યું કે ભલે શ્રી ગોપેશ્વરજી નિમિત્ત બન્યા હોય પણ વાસ્તવમાં મારા અને તમારા માટે જ આ ગ્રંથ શ્રી અધિરાજ મહાપ્રભુએ પ્રગટ કર્યો છે. એ પ્રેમ ભાવ, એ ગૌરવ, પુષ્ટિ ભક્તિ માર્ગ ના પ્રત્યેક વૈષ્ણવની અંદર એક ગૌરવનો અનુભવ હોવો જોઈએ. આપણને આપણા આચાર ઉપર એ ગૌરવ હોવો જોઈએ. શ્રી આચાર્ય મહાપ્રભુ શ્રી ગુસાઈજી, શ્રી ગોકુલનાથજી, શ્રી હરિરાય મહાપ્રભુ જેવા આચાર્યો જે આપણને પ્રાપ્ત થયા છે, એ આચાર્યો માટે પ્રેમ, એ વલ્લભ વંશજો માટે પ્રેમ. પરસ્પર વૈષ્ણવ માટે પ્રેમ. અને જ્યારે પ્રેમ પ્રગટ થશે ને તો સહજથી આપ જોજો પ્રેમનો સ્વભાવ છે. જેના ઉપર પ્રેમ હોય ને એના દોષ ક્યારે દેખાતા જ નથી. આપણને આપણા નાનકડા બાળક ઉપર પ્રેમ છે કે નથી, હા કે ના? પછી એ બાળક ગમે તેટલું તોફાની કેમ ન હોય, પણ મારું બાળક એના જેવું તો કોઈ જ નહીં. વિચાર કરો વાલા વૈષ્ણવ, શ્રી આચાર્ય મહાપ્રભુ પણ આપણને દેખીને શું કહેતા હશે, શું વિચારતા હશે? જો આપણી અંદર શ્રી આચાર્ય માટે એટલો પ્રેમ હોય તો શ્રી આચાર્યજી ચોક્કસ વિચારતા હશે કે આ મારો વૈષ્ણવ, આના જેવો તો બીજો કોઈ છે જ નહીં. જ્યાં પ્રેમ છે, પ્રેમ
ભાવ છે કે દોષ જોતો જ નથી પરંતુ એ પ્રેમ નથી પ્રિયજનો તો સહજમાં એ દોષ વૃત્તિ પ્રગટ થઈ જશે આપણને કોઈના દોષ દેખાતા હોય તો ચોક્કસ માની લેજો કે હજી એ પ્રેમની યાત્રા નથી કરતા આપણે બધા પ્રેમ નગરના વાસી છીએ વાલા વૈષ્ણવો દ્વેષ ઈર્ષા નિંદા એવા નગરમાં આપણે નથી રહેવાનું દયારામ ભાઈએ જે આપણી આપણું રહેવાનું ઠેકાણું બતાવ્યું છે એ પ્રેમ નગરના વાસી છીએ આપણે શું પ્રેમ નગરના વાસી તો સૌથી પહેલા વાલા વૈષ્ણવ પ્રીતિ પ્રીતિ છે પ્રેમ છે સ્નેહ છે પણ જો પ્રતીતિ નથી તો નકામ પ્રતીતિ એટલે દ્રઢ વિશ્વાસ દ્રઢ આશ્રય ક્યાં છે આચાર્ય મહાપ્રભુની વાણી છે હરિરાય મહાપ્રભુની વાણી ઉપર દ્રઢ વિશ્વાસ હું હરિનો હરિ મમ રક્ષક એ ભરોસો જાય નહીં જે હરિ કરશે મમ હિતનું એ ક્યારે વિસરાય નહીં એવો દ્રઢ વિશ્વાસ ભરોસો શ્રી વલ્લભહી કો ભારી ભરોસો શ્રી વલ્લભહી કો ભારી દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો તો પ્રેમ છે પણ પ્રેમની સાથે સાથે દ્રઢ વિશ્વાસ એટલે કે પ્રતીતિ આવશ્યક છે અને પ્રતીતિ પણ છે પણ જો સુરીતિ નથી શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધેર્ય કેવલ પ્રેમ પ્રેમ પણ ન ચાલે એટલા માટે તો આપણા ત્યાં કહેવાયું કે સેવા રીત પ્રીત પ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ કે પ્રેમ કે સાથ સાથ રીત પણ આવશ્યક છે ભલે આપણે એમ બોલતા શીખી ગયા છીએ કે પ્રભુ તો ભાવના ભૂખ્યા ભાવના ભૂખ્યા ભાવના ભૂખ્યા પણ એ ભાવની સાથે સાથે થોડીક રીત પણ આવશ્યક છે અને એટલા માટે જ કહેવાય છે કે જે પણ વિષ્ણુ ને ત્યાં ભગવત સેવા ભગવત સ્વરૂપ વ્યાજતું હોય તો એ નિત્ય નિયમ પૂર્વક જે સેવા પ્રકારની પુસ્તિકા છે એનું વાંચન કરે જુએ કે આજે કયો ઉત્સવ છે આજે કયો સેવા પ્રકાર છે આજે કયા શિંગાર છે આજે કયા વસ્ત્ર આજે કઈ સામગ્રી ઠાકોરજીને ધરવાની છે સેવા રીત પ્રીત પ્રજજનકી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ ભય માર્ગ રીત દેખાય તો પ્રીતિ પ્રતીતિ અને સુરીતિ શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિથી આપણે જે આપણા આચાર્ય આપણને બતાવ્યું છે એ રીતે આપણે ગ્રંથનો આશ્રય કરવાનો છે કેવળ પ્રીતિ પર્યાપ્ત નથી જેમ કોઈ બીમાર થયું હોય ને ડોક્ટર પાસે જાય તો ડોક્ટર એને દવા આપે અને કહે કે ભાઈ આ દવા તમે આ રીતે લેજો જમ્યા પહેલા કે જમ્યા પછી દૂધ સાથે ખાંડ સાથે એ રીતે જે ડોક્ટર બતાવે એ રીતે કરવું પડે અને જો આપણે એ રીતે ન કરીએ તો કદાચ એવું બને કે એ દવા આપણને અસરકારક ન બને એટલા માટે સુરીતિ અત્યંત આવશ્યક છે આપણા ધર્મ ગ્રંથોનું જ્યારે પણ આપણે સેવન કરતા હોઈએ
नित्य नियम पारायण पाठ करता होए तो सुरीति घना वैष्णव नो नियम होए के षोडश ग्रंथ ना पाठ करवा के यमुनाष्टक ना पाठ करवा ना मैं घना ने त्या जोयो पण छे के भाई स्नान करीने आवे अने तैयार थाय त्या सुधी यमुनाष्टक छे ने बे त्रण पाठ थई गया आ सुरीति नथी आ अपना मार्ग नी रीति ज नथी જ્યારે પણ પાઠ કરવા હોય તો એક આસન ઉપર બેસીને શ્રી આચાર્ય મહાપ્રભુનું ધ્યાન ધરીને પાઠ કરવા જોઈએ. તો આજે આ પ્રથમ દિવસે શિક્ષા પત્ર જેવા અદ્વિતીય ગ્રંથ ને આપણે જ્યારે લઈને કેન્દ્રમાં બેઠા છીએ, એનો આશ્રય કરવા આપણે બેઠા છીએ, ત્યારે મન આત્માથી આ પ્રીતિ પ્રતીતિ અને સુરીતિ સાથે આપણે ગ્રંથનો આશ્રય કરવાનો છે. પહેલા પણ આ બધાને એ વાતનું મેં સ્મરણ કરાવ્યું હતું કે ગ્રંથ ભણો તો પંથ મળે, ગ્રંથ ભણો તો કંથ મળે, તો જ પંથ સમજાય. ગ્રંથ કંથ અને પંથ ફરી વખત આ બધાને સ્મરણ કરાવું કે આપણો આ પુષ્ટિ ભક્તિ માર્ગ કે જેમાં આપણા આચાર્યોની મહદ કૃપા કે કેટલા ગ્રંથો આપણને પ્રાપ્ત થયા છે, શ્રી આચાર્ય મહાપ્રભુ, શ્રી ગોસાઈજી, શ્રી ગોકુળનાથજી અને આપણા શ્રી હરિરાય મહાપ્રભુ ગ્રંથ કરતા. જો કેવળ શ્રી હરિરાય મહાપ્રભુની વાત કરીએ તો 300 થી અધિક ગ્રંથ શ્રી હરિરાય મહાપ્રભુએ પ્રગટ કર્યા છે. વર્તમાન સમયમાં બન્યું એવું કે આપણે આપણા ગ્રંથોથી દૂર થઈ ગયા. પરિણામ શું આવ્યું કે કેટલી અંધશ્રદ્ધા, કે કેટલા વૈચારિક મતભેદો, કે કેટલી ગેરસમજો આપણા સંપ્રદાયમાં પ્રગટ થવા લાગ્યા. આ ગ્રંથોથી દૂર થવાના વિકૃત પરિણામો આજે આપણે બધા જોઈ રહ્યા છીએ. પ્રાચીન કાળમાં વૈષ્ણવો ગ્રંથોને ભણવાનો આગ્રહ રાખતા. કેવળ ગ્રંથ શ્રી આચાર્ય મહાપ્રભુએ કે અન્ય આચાર્યોએ કેવળ પ્રગટ નથી કર્યા, અપિતુ એ વૈષ્ણવોને ભણાવ્યા છે. આપ જો જ્યારે શ્રી ગોસાઈજી તુલસાના ઘરે પધાર્યા અને પૂછ્યું, અરે તુલસા, તો કો પ્રભુ સાનુભાવ જતાવે હે, ત્યારે તુલસાએ શું ઉત્તર આપ્યો કે નિંદ પર સોમે ઓર પેટ પર ખાવે, પર શ્રી આચાર્ય મહાપ્રભુ કે ગ્રંથન કો આશ્રય કરે હે, ધ્યાન દો. તુલસાએ શું ઉત્તર આપ્યો કે જેનું શેડાયજી ભાવ પ્રકાશમાં ખૂબ સુંદર સમજાવી રહ્યા છે કે જેનું જેટલું સામર્થ્ય છે એટલે પ્રાપ્ત થવાનું છે, પરંતુ મૂળ વાત શ્રી આચાર્ય મહાપ્રભુની કૃપા, આ ગ્રંથો, આ આચાર્યોની વાણી એ સ્વરૂપાત્મક છે. બાલા શ્રી આચાર્ય મહાપ્રભુ કે ગ્રંથન કો આશ્રય કરે હૈ, જે પણ અમને લાભ મળી રહ્યો છે શ્રી મહાપ્રભુજીની કૃપાથી પ્રાપ્ત થઈ રહ્યો છે, એ શ્રી વલ્લભની કૃપાનું ફળ છે. આજે આપણે પણ આ જ ભાવ સાથે વૈષ્ણવી જીવનનો નિર્વાહ કરવાનો છે કે અમને અમારા જીવનમાં જે કંઈ પણ લાભ પ્રાપ્ત થતો હોય
उन्हें सत्संग ना अवसरो मिलता हो, हमने सेवा ना अवसरो मिलता हो, हमने सन्मुखता ना अवसरो मिलता हो, हमने दौड़ी दौड़ी ने ब्रज जवाना अवसरो मिलता हो, जे काई अवसर छे ए हमारा श्री वल्लभ नी कृपा छे। श्री गुसाई जी जरे नानी भाई मा मातृचरण पासे पधार्या ने विनती करी किसी आचार्य महाप्रभु की ग्रंथ कहाँ मिला रहे हैं, तो मातृचरण ने आज्ञा करी कि आगरा जाओ, कन्हैया शाल क्षत्रिय श्री आचार्य जी ने सब ग्रंथ उनको पधराए हैं। अने ये जो आचार्य की परंपरा बाल्यकाल थी ये ग्रंथों का सेवन ये ग्रंथों का वाचन केवल भेगा करवानी वृत्ति આજે આપણને કેવી વૃત્તિમાં આપણે જીવીએ છીએ, કોઈ પણ જગ્યાએ જઈએ કોઈ સારા પુસ્તકો દેખાય એટલે તરત મન થાય કે આપણે લઈ લઈએ, એક વિષ્ણુને ત્યાં પધરામણી થઈ, નવું ઘર બનાવ્યું, આખું ઘર એમને બતાવ્યું અને એક રૂમ આખો કે જ્યાં વિવિધ પુસ્તકો આખું પુસ્તકાલય બનાવ્યું અને બહુ ઉત્સાહ ઉમંગથી એક હે કે હું જ્યાં પણ જાઉં જે પણ ગ્રંથ જોઉં મને એમ થાય કે હું વસાવી લઉં, આખા મોટા મોટા કબાટ એ પુસ્તકો એ ગ્રંથો થી ભરેલા। એ વૈષ્ણવને મેં પૂછ્યું કે મેં આટલા બધા ગ્રંથોમાંથી કેટલા ગ્રંથો તમે વાંચ્યા, એ વૈષ્ણવનો એટલો જ ઉત્તર હતો કે જે રાજ તકલીફ એટલી છે કે વાંચવાનો સમય મળતો નથી, કેવળ ગ્રંથોને વસાવું એટલું જ પર્યાપ્ત નથી ભાલા વિષ્ણુ, એ ગ્રંથોને આત્મસાત કરીએ, એ ગ્રંથોનું રસપાન કરીએ, આ પાંચ દિવસ આ શિક્ષા પત્રનું રસપાન કરવાનું છે આપણે, અને એ રસપાન કઈ રીતે, જેમ રસ હોય એ રસનું આપણે મુક્તિ પાન કરતા હોય અહીંયા આપણે આપણી શ્રવણેન્દ્રિય દ્વારા એ રસનું પાન કરવું, બે કાનને દોના બનાવીને એ રસનું પાન કરવું, કોઈ પણ ગ્રંથ નો જ્યારે આપણે વિચાર કરીએ તો એ ગ્રંથના જે નિમિત્ત છે કરતા છે એનો વિચાર કરવો અત્યંત આવશ્યક છે। શિક્ષાપત્ર નો જ્યારે આપણે વિચાર કરવા બેઠા છીએ ત્યારે એ શિક્ષાપત્ર ગ્રંથને લઈને આપણે બેઠા છીએ ત્યારે સર્વપ્રથમ ગ્રંથ કરતાનો વિચાર કરવો અત્યંત આવશ્યક, કાર્યને જોઈને કરતાનો વિચાર સહજ પ્રગટ થાય છે। કોઈના આંગણામાં સુંદર મજાની રંગોળી બનાવેલી હોય અને આપણે દેખીએ તો આપણે વિચાર આવે કે આટલી સુંદર રંગોળી કોણે બનાવી હશે, ક્યાંય વૈષ્ણવને ત્યાં જઈએ અને સુંદર મજાની સજાવટ ના આપણે દર્શન કરીએ, મનોરથના દર્શન કરીએ, જ્યારે કુશ્રીધામમાં પણ આવો અને આપણા રસિયા પ્રભુના મનોરથના દર્શન કરો ત્યારે દર્શન કરીને સહજ મનમાં વિચાર આવે આટલી સુંદર સજાવટ કોણે કરી હશે, કાર્યને જોઈને કરતાનો વિચાર સહજ છે। અહીંયા પણ એક વિચાર પ્રગટ થાય કે આટલો અદ્વિતીય ગ્રંથ એના વક્તા કોણ છે, આવો સર્વપ્રથમ આપણે આ ગ્રંથકર્તાના વક્તાનો પરિચય, એમ તો કેવળ વક્તા ઉપર જ જો વિચાર કરીએ તો 4-5 દિવસ કેવળ વક્તાના વર્ણનમાં વ્યતીત થઈ જાય એવું જીવન ચરિત્ર શ્રી અઢળાઈ મહાપ્રભુનું છે। શરીરાય મહાપ્રભુ માટે કહેવાય છે
ढील कारज में नहीं, विश्वास में है ढील। गिरधर के दरबार में श्री हरिराय वकील, आपने केवा वक्ता मळ्या छे। हरिराय महाप्रभु नो जो संक्षिप्त परिचय जो मेळवो होय, ढील कारज में नहीं विश्वास में है ढील। श्री गिरधर के दरबार में हरिराय वकील। गमे तेवो नबळो केस होय पण जो वकील सारा होय तो केस जीती जाय। अहिया अपराधी, अहिया दोषी कोण? के आपणे। जज कोण? के आपणा रसिया प्रभु, आपणा श्री ठाकुर जी। अने आपणे एटला महदभाग्यशाळी छे वाला वैष्णव के आपणे वकील कोण मळ्या? श्री गिरधर के दरबार में हरिराय वकील। श्री हरिराय महाप्रभु जेवा वकील आपने प्राप्त किया। हवे दृढ़ विश्वास राखजो के श्री हरिराय जी मळ्या छे तो हवे केस जीतवाना छे। अने आ केस 5 दिवस सुधी चालवानो छे। आजे तो पहलो दिवस छे, 5 दिवस सुधी केस चालवानो। जीतीए के हारीए ये तो प्रभु जाने, पर हाजरी भरवी पड़से। तारीख पड़ी हो तो कम से कम हाजरी तो भरवी। तो 5 दिवस सुधी आपणे श्री हरिराय महाप्रभु नु सानिध्य मेळवानु छे। जगत गुरु श्रीमद वल्लभाचार्य महाप्रभु अने एमनी दिव्य परंपरा पुष्टि भक्ति मार्ग प्रवर्तक श्री आचार्य जी की परंपरा में श्री गोसाई जी नू प्रागट्य थयुं। पुष्टि मार्ग नो विस्तार श्री गोसाई जी ए कर्यो, राग भोग ने श्रृंगार प्रकट कर्या। अने एज श्री गोसाई जी नी दिव्य परंपरा में आपणे सौ जाणीए छीए के विक्रम संवत 1596 मां श्री गोविंद राय जी नू प्रागट्य थयुं। ध्यान, श्री गोसाई जी ना द्वितीय कुमार श्री गोविंद राय जी नू प्रागट्य थयुं। श्री गोसाई जी ने ए नानकड़ा गोविंद राय जी पर अत्यंत वहाल, એટલે એમનું ગુલામનું જે નામ હતું, આ બધા સત્સંગ પુરાયણ છો આપણે ખ્યાલ હશે, રાજાજી, શ્રી ગોસાઈજી રાજાજી કહીને શ્રી ગોવિંદરાયજીને બોલા। શ્રી ગોસાઈજી સેવામાં પધારે તો રાજાજી પાછળ પાછળ, શ્રી ગોસાઈજી જાહેરજી ભરે તો રાજાજી હાથ લગાડે, શ્રી ગોસાઈજી શ્રીંગાર ધરાવતા હોય તો રાજાજી બાજુમાં બિરાજે। એટલો સેવા અને શ્રીંગાર માર્ગ, કારણ કે બાલ્યકાલથી જે વસ્તુ જોઈને મોટા થાય બાળકો, એ જ સંસ્કાર રૂપે પ્રગટ થાય છે। એટલા માટે જ કહેવાયું ને વૈષ્ણવી ઘરનું જે વાતાવરણ છે એ કેવું હોવું જોઈએ। પ્રાત સમય ઉઠી બ્રજ બાલા ગાવત મંગલ ગીત રસાલા, સવારથી એ વૈષ્ણવી વાતાવરણમાં વૈષ્ણવની સવાર, વૈષ્ણવની બપોર, વૈષ્ણવની સાંજ અને એ જ સેવા સત્સંગ ભગવદ નામમય વૈષ્ણવની રાત્રિ। શ્રી ગોસાઈજીને એ દેખી દેખીને શ્રી ગોવિંદરાયજી મોટા થઈ રહ્યા છે। એમનો સેવા ભાવ જોઈને શ્રી ગોસાઈજી એમને શ્રી વિઠ્ઠલનાથજી નું સ્વરૂપ બતાવ્યું, બહુ ભાવથી સેવા કરે, સેવાનો અત્યંત આગ્રહ, અને ગમે તેવી સ્થિતિ, ગમે તેવી પરિસ્થિતિ, ગમે તેવો કપરો સમય, પણ ઉત્થાપનની જાળીથી ઘડવાનું એ છોડે નહીં, ભૂલે નહીં। એ કેવો આગ્રહ, એવો નિયમ,
આપણા વૈષ્ણવોમાં પણ એવા ઘણા નિયમી વૈષ્ણવ છે, એને જાણીજી ભરવાનો, ચરણસ્પર્શ કરવાનો, સન્મુખ થવાનો અત્યંત આગ્રહ, કે જ્યાં સુધી જાણીજી ન ભરવું, જ્યાં સુધી ચરણસ્પર્શ ન કરવું, ત્યાં સુધી રેવાય નહીં. અભ્રસ કર્યા પછી તરત જ જાળી અને ચરણસ્પર્શ. અહીંયા શ્રી રાજાજીને પણ એ જ આગ્રહ, એવો નિયમ કે ઉત્થાપનની જાળીજીની સેવા ન છોડે. ઘણા વૈષ્ણવ હોય ને, કોઈ કામે જતા હોય તો ચાલો શિંગારની જાળીજી કે મંગળાની જાળીજી ભરી જઈએ. વિવાહ નક્કી થયા છે, પ્રસિદ્ધ પ્રસંગ છે, વિવાહનો દિવસ નક્કી, આ બધી તૈયારીઓ થવા લાગી અને ગોધુલી ગયેલા જ્યાં શોભાયાત્રા વરઘોડાની તૈયારીઓ થાય છે, શ્રી ગુસાઈજીએ પૂછ્યું કે રાજાજી શ્રી ગોવિંદરાયજી ક્યાં છે, એમને બોલાવો, એમને તૈયાર કરો, શિંગાર બનાવો. અને અહીંયા રાજાજી નેત્રોમાં અશ્રુ સારતા સારતા શ્રી ગુસાઈજીને સન્મુખ થયા. શ્રી ગુસાઈજી એમના વિરહ, એમના દુઃખનું કારણ પૂછ્યું, રાજાજી આપને શેનો તાપ થઈ રહ્યો છે, પોતાનો ભાવ પ્રગટ કર્યો. કાકાજી ઉત્થાપન કો સમય નિકટ હૈ, પર મેરો એસો આગ્રહ હૈ, મેરો એસો નિયમ હૈ કે ઉત્થાપન કી ઝાડી જી મેં નિત્ય ભરું હું. અબ મેં જો વિવાહ કે લિયે તૈયાર હોય જાઉં તો મેરો નિયમ છૂટ જાય, મારો એ નિયમ છૂટી જશે. નિયમ છૂટવાનો એ દુઃખ એ જ જાણી શકે જેને જીવનમાં કોઈ નિયમ લીધો હોય. નિયમ છોડવાનો એ વિરહ, એ તાપ, એ દુઃખ, એ વેદના, એ પીડા કોણ જાણી શકે જેણે ક્યારે નિયમ લીધા હોય. તુજે દાદાજી ઘણી વખત આજ્ઞા કરે, વૈષ્ણવ જન ઉસે કહેતે હૈ જો યે વૈષ્ણવતા અપનાતે હૈ, નિત્ય સેવા નિત્ય સત્સંગ કર નિત્ય નિયમી બન જાતે હૈ. જેણે નિયમ લીધો હોય એને છોડવાનું તો કોઈ વાંધો નહીં, આજે સેવા નથી થઈ કાલે કરી લેશે, આજે સત્સંગમાં આ વખતે નથી જવાનું, આવતા સત્સંગમાં જઈશું, આજે કથામાં ન ગયા કોઈ વાંધો નહીં, ચાલો કાલે, આજે યજ્ઞાષ્ટક, આજે નિયમ, આજે ષોડશ ગ્રંથના પાઠ ન થયા ચાલો કોઈ વાંધો નહીં, આજે બે માળા ન થઈ ચાલો કોઈ વાંધો નહીં. બોલો નિયમ હોય તો આખો દિવસ બેચેની હોય, આજે મને મંગળાના દર્શન ન થયા, આજે એક સમય પણ રસિયા પ્રભુની સન્મુખ ન થયો, નેત્રોમાંથી અશ્રુપાત થઈ રહ્યા છે. શ્રી ગુસાઈજી એમનો ભાવ જાણી અત્યંત પ્રસન્ન થયા કે તને સેવા માટે આટલો ભાવ, આટલો આગ્રહ. આજ્ઞા કરી કે જાઓ અપ્રસમાં પધારો. વિવાહનું મુહૂર્ત પાછું ખેલવામાં આવ્યું, એટલા માટે આપણા વલ્લભ કુલ ની અંદર એ સમયથી પરંપરા કે વલ્લભ કુલ માં જ્યારે પણ કોઈ વિવાહ હોય તે રાત્રિના સમયે થાય છે. શ્રી ગુસાઈજી અત્યંત પ્રસન્ન થયા અને એ જ સેવા પરાયણ શ્રી ગોવિંદરાયજી કે જે ઈશ્વરીય ધર્મનું સૂચક પ્રતીક છે, એમણે જે પોતાના આ ચરિત્ર દ્વારા ઈશ્વરીય ધર્મ પ્રગટ કર્યો, એ જ શ્રી ગોવિંદરાયજીએ શ્રી ગુસાઈજીના સ્વરૂપનું વર્ણન શ્રી વિઠ્ઠલે શાસ્ત્રકમની અંદર પ્રગટ કર્યું છે. એ શ્રી ગોવિંદરાયજીના બહુજી શ્રી રાણી બહુજી, આપને ચાર પુત્ર પ્રગટ થયા. સૌથી મોટા પુત્ર શ્રી કલ્યાણરાયજીનું પ્રાગટ્ય વિક્રમ સંવત 1625 માં થયું. સ્વનામ ધન્ય શ્રી કલ્યાણરાયજીની આ બધાઈ જુઓ તો, કલ્યાણ જગત કો કલ્યાણ કરવે પ્રગટે, જેવું આપનું નામ એવા જ આપના ગુણો, એવો જ આપનો સ્વભાવ,
પિતાની જેમ જ સેવા પરાયણ કહેવાય છે કે જ્યારે શ્રી કલ્યાણ રાયજીનું પ્રાગટ્ય થયું ત્યારે શ્રીજી બાવાએ શ્રી ગુસાઈજીને વધાઈ આપી છે. કારણ કે શ્રી ગુસાઈજીના પ્રથમ પૌત્ર એ શ્રી કલ્યાણ રાયજી છે. તો શ્રીનાથજીએ શ્રી ગુસાઈજીને વધાઈ આપી કે અરે અબ તો આપ તાજજી બન ગયે, વધાઈ ભી મોકો કા મિલે, વધાઈ માંગી. અને તે વખતે શ્રી ગુસાઈજીએ શ્રીજી બાવાને સ્વર્ણના નુપુર સિદ્ધ કરાવીને ધરાવ્યા. ખૂબ મોટો ઉત્સવ થયો અને એ જ પિતા અને તાત ચરણની જેમ જ જે ગોપાલદાસજી વર્ણન કરે છે કે તાત તણો પ્રતિબિંબ રસના સેવા અને સત્સંગમાં પરાયણ શ્રી કલ્યાણ રાયજી. જીવન ચરિત્રમાં એવો પ્રસંગ આવે છે, એક દિવસની વાત છે, શ્રી ગુસાઈજીના કાકા કેશવપુરી કે જેમને કોઈ વારસો ન હતો, સંતતિ ન હતી, એમ શ્રી ગુસાઈજી પાસે આવ્યા, વિનંતી કરી કે આપને તો મોટો પરિવાર છે, આપના સંતાનોમાંથી એક પુત્ર અમને આપો. બધાએ ના પાડી. અહીંયા કલ્યાણ રાયજી ને મનમાં વિચાર આવ્યો કે સૌથી નાનો હું છું એટલે મારો જ માનો આવશે અને તાજણ મને જ આજ્ઞા કરશે. કારણ કે બધા એ ચોખ્ખી ના પાડી દીધી છે, બધાએ વિનંતી કરી અમે તો નહીં જઈએ. અને અહીંયા શ્રી કલ્યાણ રાયજી મનમાં તાપ કરી રહ્યા છે, નેત્રોમાંથી અશ્રુ સરી રહ્યા છે કે હવે આ સેવા અને સત્સંગ, આ પ્રભુની સેવા છોડીને, ભગવદ સત્સંગ વલ્લભપુરનું સાનિધ્ય છોડીને, વ્રજ છોડીને મારે જવું પડશે. જ્યારે તાત્ચણ મને આજ્ઞા કરશે ત્યારે મારાથી ના કેમ પડાશે. રાત્રિનો સમય શ્રી ગુસાઈજીને શૈયાજી પાસે આવ્યા, શ્રી ગુસાઈજીના ચરણ દબાવીને અને વિનંતી કરી, નેત્રોમાંથી અશ્રુ સરી રહ્યા છે. શ્રી ગુસાઈજીએ કારણ પૂછ્યું, આપ શેનો તાપ કરી રહ્યા છો? અને તે વખતે બે હાથ જોડીને શ્રી કલ્યાણ રાયજી એટલું જ કહ્યું કે હું વ્રજ માંગનો છું, વ્રજ તજ અનત ન જાઉં, કરણ પસારો હું શીશ ન નાઉં, હું વ્રજ માંગનો છું. અને એ નાનકડા ગોપાલદાસ
खेलता हाता रमता हाता श्री साईं जी पूछू कि ये कौन है। जयराज ये तो गोमती को वर है अने ये श्री साईं जी इन हनकड़ा गोपाल दास ने पोताना खुड़ा में पधराव्या पोताना हस्ते एक चंबित तांबूल गोपाल दास जी ना मुखमा पधराव्यु। भाईला कोठारी कहूं कि जयराज आपकी कृपा होएगी तो ये सागर होएगा। अरे ननकड़ा गोपाल दास जी ने जोई ने श्री साईं जी कहूं कि गोमती को वर तो सागर होए अने परम कृपाल श्री वल्लभ नंदन श्री साईं जी ननकड़ा गोपाल दास जी ने ए चरवित तांबूल आ मानो ए अदराम रूप नु पान करता नी साथे ज वाणी फूटी छे। अने बीजो प्रसंग श्री कल्याण राय जी ने श्री गोसाई के चरवित तांबूल जो नाम रूप विभेद देनो जगत क्रीडति यो यतः गोपाल दास जी ना मुखमा चरवित पधरावी ने श्री गोसाई के पोतानो नाम महिमा प्रकट करयो। कारण के आपनो परिचय आप सिवाय बीजो कोण आपी शके। मानो श्री गोपाल दास जी ना मुखमा आपे पोता नूज ए अशेष महात्म्य प्रकट करे अने रूप स्वरूपे अहिया श्री कल्याण राय जी ना मुखमा श्री गोसाई जी चरवित पधराव्यु छे। कारण के आगर श्री कल्याण राय जी ना घरे श्री हरिराय महाप्रभु नु प्रागट्य थवानुं नाम स्वरूपे श्री गोपाल दास जी ने अने रूप स्वरूपे रूप प्रागट्य माटे श्री कल्याण राय जी ने अहिया चरवित तांबूल पधराव्यु। समय वीतवा लाग्यो बालक तो प्रागट्य थतुं नथी। मनमां एटलो ताप के हवे अमारा आगर ठाकुर जी की सेवा कोण करशे। श्री गोकुलनाथ जी ने सन्मुख थया विनती करी श्री गोकुलनाथ जी सांत्वना आपी बाबा आपके मुख में श्री गोसाई जी को चरवित विराज गयो है वो अवश्य प्रकट हो अने ए श्री गोकुलनाथ जी ना वचन पर दृढ़ विश्वास कि आपे आज्ञा करी छे तो चोक्कस मारे त्यां बालक नु प्रागट्य थशे। अने ए भाव साथे श्री कल्याण राय जी ने त्यां विक्रम संवंत 1647 भादरवा सूद पंचमी ना मंगल दिवसे श्रीमद गोकुल मा श्री हरिराय महाप्रभु नु प्रागट्य करी। बोलो श्री हरिराय महाप्रभु की जय। श्री हरिराय महाप्रभु नु प्रागट्य स्थान श्रीमद गोकुल जे पण वैष्णव दर यात्रा करवा જતા હોય વેજમાં ગયા હશે ને ખ્યાલ જ હશે શ્રીમદ ગોકુલ માં એમને શ્રી રાયજી બેઠકી ના દર્શન કર્યા છે। શ્રી ગોકુલનાથજી ની નિષ્ઠામાં શ્રી હરિરાય મહાપ્રભુ મોટા થઈ ગયા છે। બાલ્યકાલથી જ શ્રી હરિરાયજી ને શ્રી ગોકુલનાથજી પ્રત્યે વિશેષ ભાવ અને એટલા માટે શ્રી હરિરાયજી એ બ્રહ્મ સંબંધ પણ શ્રી ગોકુલનાથજીથી લીધું છે। શ્રી ગોકુલનાથજી પાસે સેવા અને સત્સંગ આપ શીખી રહ્યા છે બાલ્યકાલથી જ। શ્રીરાય મહાપ્રભુ ને સત્સંગ માં આસક્તિ જ્યાં પણ થોડા કૃષ્ણો જુએ એમની સાથે બેસીને ભગવદ વાર્તા કરવા લાગી પડી। વૈષ્ણવની બાજુમાં બેસીને ભગવદ વાર્તા કરે પિતા જ્યારે શ્રી કલ્યાણ રાયજીએ જોયું તો શ્રી રાયજીને બોલાવીને ઠપકો આપ્યો बाबा वैष्णव से इतनी निकटता ठीक नहीं है थोड़ी मर्यादा रखो आप वल्लभ के बालक हो थोड़े ऊंचे आसन पर बिराए।
જ્યાં પણ વૈષ્ણવ ભેગા થાય તેની બાજુમાં બેસીને ભગવદ્ વાર્તા કરે. ભગવદ્ વાર્તા સત્સંગમાં અત્યંત પ્રીતિ. પિતાનો એક ઠપકો શેડાએ જે સાંભળ્યો પણ એનું પાલન ન કર્યું. આપનું તે જ ભાવ. કારણ કે શહેરાય મહાપ્રભુ એ વૈષ્ણવ એ ભગવતીઓને આ શિક્ષાપત્ર ના જયારે આપણે દર્શન કરશું ત્યારે શહેરાયજીનો જે ભાવ રહ્યો છે ભગવતીઓ માટે એના દર્શન આપ ચોક્કસ કરશો. સાક્ષાત ભગવત સ્વરૂપ આપ જાણતા, દુતિ રૂપ જાણતા કે જો ભગવતીઓની કૃપા થશે તો મને ઠાકોરજીની કૃપા થશે એવો ભાવ શ્રેષ્ઠ પિતાને શ્રી કલ્યાણરાયજીને ન ગમ્યું એવા પ્રસંગ મળે છે કે શ્રી હરરાયજીને કક્ષમાં બંધ કરવામાં આવ્યા. શ્રી હરરાયજી નેત્રોને બંધ કરીને શ્રી આચાર્ય મહાપ્રભુનું ધ્યાન શરૂ કર્યું, સર્વોત્તમ પારાયણ પ્રારંભ કર્યો. એક દિવસ, બે દિવસ, ત્રણ ત્રણ દિવસ વીતી ગયા અને ત્રણ દિવસ સુધી એકાંતવાસમાં શ્રી હરરાય મહાપ્રભુએ શ્રી આચાર્ય મહાપ્રભુનું ધ્યાન ધર્યું. શ્રી મહાપ્રભુજીથી એ બાલક શ્રી હરરાયજીનો વિરહ સહન ન થયો. ત્રીજા દિવસે શ્રી આચાર્ય મહાપ્રભુ પ્રગટ થઈ ગયા. એ નાનકડા શ્રી હરરાય મહાપ્રભુ પર એના મસ્તક ઉપર હાથ ધર્યો અને પોતાનું અશેષ મહાત્મ્ય જાણે શ્રી વલ્લભે શ્રી હરરાયજીમાં પધરાવી દીધું. કહેવાય છે કે એ જ દિવસ એ નાનકડા શ્રી હરરાયજી હરિરાય મહાપ્રભુ થઈ ગયા. આપણા પૃષ્ટિ ભક્તિ માર્ગની અંદર બે એવા આચાર્ય કે જેમના માટે મહાપ્રભુ શબ્દનો પ્રયોગ થાય છે, એક જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુ અને બીજા શ્રી હરિરાય મહાપ્રભુ. પ્રભુ કરતા પણ જે વિશેષ છે એ જ મહાપ્રભુ છે. પ્રભુ સે ભી જો બડે હૈ વો મહાપ્રભુ હૈ, જિનકે આધીન પ્રભુ હૈ, જિનકે વશ પ્રભુ હૈ વો મહાપ્રભુ હૈ, જેનું આપણા ઠાકુર સાંભળે એ મહાપ્રભુ. મહાપ્રભુ એટલે કોણ? એ વિષ્ણુના ઘરમાં ભગવત સ્વરૂપ બિરાજતા હોય એને ખ્યાલ જ હશે કે જ્યારે આપ ભોગ ધરાવો છો ત્યારે કોનું સ્મરણ કરો છો, કોની કાની આપો છો, આપ યાદ કરાવો છો, આપ સોગંધ આપો છો કે આપને શ્રી મહાપ્રભુ શ્રી ગુસાઈજી ની કાની છે, આપને આરોપવું જ પડશે. અને જ્યાં શ્રી મહાપ્રભુનું નામ આવે તો ઠાકુર આરોગવા લાગે. તમારો એ જ દિવસ એ નાનકડા શ્રી હરિરાય મહાપ્રભુ થયા. શ્રી મહાપ્રભુજી ના દિવ્ય દર્શન કરી શેરરાયજી ના મુખમાંથી એ શબ્દો સરી પડ્યા, જય 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 શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાચે, નિજ જન પર કરત કૃપા ધરત હાથ માથે, કાજ સબ સરત સદા ગાવત ગુણ ગાથે, જય 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 શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાચે. આવો એકાદ કડી નું આપણે ગાન કરી. જય જય શ્રી
સુંદર મમતા બહુજી સાથે આપનો વિવાહ થયો, આપના પરમ પ્રિય લઘુ ભ્રાતા શ્રી ગોપેશ્વરજી નું પણ પ્રાગટ્ય થયું, અને હવે બંને ભાઈ પરિવાર સાથે શ્રીમદ ગોકુળ ની અંદર ખૂબ ભાવથી સેવા કરે છે શ્રી વિઠ્ઠલનાથજી। સેવાની સાથે સાથે સ્વમાર્ગનો પ્રચાર પ્રસાર કરવા હેતુ શ્રી હરિરાય મહાપ્રભુ હવે પ્રવાસ પ્રારંભ કર્યો છે। શ્રી ગોપેશ્વરજીને આજ્ઞા કરી કે આ ભાવથી સેવા કરો। ક્યાંક એવો પણ પ્રસંગ આવે છે કે જન્માષ્ટમીનો ઉત્સવ હતો અને શ્રી ગોપેશ્વરજી શ્રી ઠાકોરજીના પલ્લા ઝુલાવી રહ્યા હતા, અને પદ સાહિત્યમાં વર્ણન આવ્યું કે રત્ન જતી કે પાલને ઝૂલે, જ્યાં આ શબ્દ સાંભળ્યા તો શ્રી ગોપેશ્વરજીના નેત્રોમાંથી અશ્રુપાત થવા લાગ્યો કે ભગવતીઓ તો વર્ણન કરી રહ્યા છે કે રત્ન જડી તો પાલને ઝૂલે અને અમારા ઠાકોરજી તો કાંસના પલ્લામાં ઝૂલી રહ્યા છે। દાદાભાઈને વિનંતી કરી કે અમારા પ્રભુ આ રત્ન જડી તો પાલને ક્યારે ઝૂલશે, વૈભવ વધારવો હોય તો સેવામાં વધારવો, લૌકિક વૈભવ તો આપણે બહુ વધારવાના વૈષ્ણવ, અને સેવાનો વૈભવ જો આપ ક્યારેક વિચાર તો કરો, જે વસ્તુનો વિસ્તાર થવો જોઈએ એ જ ઘટતી જાય। આપ બધાના પૂર્વજો મર્યાદિત વૈષ્ણવ અષ્ટયામ સેવામાં રહેતા, જેને આખો આખો દિવસ ઠાકોરજીની સન્મુખ ગમે, ઠાકોરજીને ભાવથી લાડ લડાવતા, એટલો વિસ્તાર સેવાનો, અને એ જ ઠાકોરજી જ્યારે આપણા માથે પધાર્યા તો એ વિસ્તાર વધવો જોઈએ એવી જગ્યાએ ઘટતો ગયો। સખડીમાં બિરાજતા હતા ત્યાંથી અનસખડી મિશ્રી સુધી સેવા લઈ આવ્યા। આખો ઠાકોરજીનો એક મંદિરનો કક્ષ હતો, એમાંથી નાનકડા મેવાઈ વેનર મંદિરમાં ઠાકોરજીને પધરાવી દીધા। વિસ્તાર વધવો જોઈએ ને, વિસ્તાર ઘટતો ગયો। આચાર્યોની વેદના જોવા લાગ્યો, એમને તાપ થઈ રહ્યો છે, અમારા પ્રભુ ક્યારે રત્ન જડિત પાલને ઝૂલે। દાદાભાઈને વિનંતી કરી, દાદાભાઈ આશ્વાસન આપ્યું કે આવતા વર્ષે ચોક્કસ આપનો મનોરથ પૂરો થશે, સમય જતા વાર ન લાગે। બીજું વર્ષ આવ્યું, જન્માષ્ટમીનો ઉત્સવ આવ્યો, અને એ જ કાષ્ઠના પલ્લા ઉપર ઠાકોરજી ઝૂલી રહ્યા છે। ગોપેશ્વરજીથી સહન ન થયું, દેહાનું સંધાન ન થયું, મૂર્છા આવી। શેરરાયજી અષ્ટાક્ષર મંત્રનું ઉચ્ચારણ કરીને એને સ્વસ્થ કર્યા, કહ્યું કે બાવા આપ દર્શન તો કરો, અને જ્યાં નેત્રો ખોલીને આપ દર્શન કરી રહ્યા છે, માનો રત્ન જડિત પલ્લું ઠાકોરજી ઝૂલી રહ્યા હોય એવા દર્શન અહીંયા શ્રી ગોપેશ્વરજીને થઈ રહ્યા છે। શહેરાય મહાપ્રભુએ ખૂબ સુંદર આજ્ઞા કરી કે બાવા શ્રી ઠાકોરજી સંબંધિત જીતની ભી વસ્તુ હૈ વો સબ સ્વરૂપાત્મક હૈ, ભાવ ઊંચો રખનો, પુષ્ટિ ભક્તિ માર્ગનો માનવિક સિદ્ધાંત અહીંયા શ્રદ્ધાય થી પ્રગટ કર્યો કે ઠાકોરજી સંબંધિત જે પણ સેવા સાહિત્ય છે એ બધું જ સ્વરૂપાત્મક છે, ભાવના ઊંચી રાખવી। ઠાકોરજીના પાત્ર, ઠાકોરજીના સાજ, ઠાકોરજીના શિંગાર, ઠાકોરજીના ખીલોના, એ ભોગના પાત્ર, એ બધું સ્વરૂપાત્મક છે, આ હિંડોળા આ પલના, એટલે તો વૈષ્ણવ ધ્યાન રાખે। જ્યારે પણ મનોરથની સજાવટ કરતા હોય તો ધ્યાન રાખે કે અમારો પગ ઠાકોરજીના એ સાહિત્યમાં લાગી ન જાય, એ સાવધાની એ કાળજી રાખે, હાથ નો સ્પર્શ ન થઈ જાય, એટલે આપણે હાથ ખાસા કરીએ છીએ।
भावना ऊंची राखी शरणाय महाप्रभुए प्रवास प्रारंभ कर्यो। सात बैठक शरणाय जी ना ए प्रसिद्ध छे। बैठक चरित्र नु वर्णन करवानो अत्यारना हमना समय नथी, तो एक एक बैठक जी नो विचार जो करिए तो बहुत सुंदर सुंदर चरित्र छे। पछी सावली ना बैठक होय, जंबूसर ना बैठक होय, के नाथद्वारा ना बैठक जी श्री विठ्ठलनाथ जी ना मंदिर ना, के पछी खिमनोर सिंहाण गांव ए समय नु, आजे आपे खिमनोर तो खेड़ा ने सिंहाण कि जारे शेराय जी तो आप त्रिकाल ज्ञानी आप जानता आता कि अबे दे वर्ष पछी श्रीनाथ जी अहीं पधारवाना छे मेवाड़ मां, तो इनी तैयारी रूप आप पहला ही पधारी गए। इनी बैठको ना चरित्र आप जो कितना अलौकिक चरित्र हूं, आप बधाने आग्रह करीश कि शेरराय महाप्रभु ना बैठक चरित्र नु अवश्य आप अपना सत्संग क्रम मां इनु वांचन करशो। प्रवास करता करता आप सावली डाकोर जंबूसर गुजरात में शहराय महाप्रभु एक वक्त पधारे थे, श्री आचार्य महाप्रभु त्रण वक्त पधारे थे, अने श्री गोसाई जी छ वक्त पधारे थे। शहराय महाप्रभु एक वक्त गुजरात ની અંદર ઘણી બેઠકો છે, જંબુસર છે, સાવલી, આ બધું આપણા તો નજીક છે અહીંયાથી, ને ગુજરાતનો પ્રવાસ કરી શરીરાય મહાપ્રભુ રાજસ્થાન પધારી ગયા છે। શરીરાય મહાપ્રભુની સાથે આપનો એક કાફલો સંપૂર્ણ એ તામ ઝામ કે કેટલા ગાડાઓ કે કેટલી ઊંટ ગાડી કે કેટલા વૈષ્ણવ આપની સાથે ને સંપૂર્ણ પરિકર સાથે શરણાઈજી આપ એ રણ પ્રદેશ જે પણ વૈષ્ણવ ભાગ્યશાળી છે જેસલમેર ગયા હશે એને શરણાઈ મહાપ્રભુના બેઠકીના દર્શન કર્યા જ હશે। એ અલૌકિક સ્થાન જ્યાં જુઓ ત્યાં રેતના ડુંગરો દેખાય છે, ક્યાંય લીલોતરી નથી, ક્યાંય વૃક્ષ દેખાતા નથી, એવો એ રણ પ્રદેશ। અને એવા પ્રદેશમાં શરણાઈજી પધાર્યા, જેસલમેરમાં પ્રવેશનો જે દ્વાર હતો ત્યાં ત્યાંના રાજાના સૈનિકોએ બધાને રોક્યા કે જો અહીંયા નગરમાં પ્રવેશ કરવો હોય તો કર આપવો પડશે। એ સમયમાં 32 રૂપિયા કર ચૂકવવામાં આવ્યો। જ્યારે આ વાત શરણાઈજીને જાણવા મળી તો આપને ગમ્યું નહીં, આપે સેવકોને આજ્ઞા કરી કે આપે નગરમાં વાસ નથી કરવો, આપે નગરની બહાર મુકામ કરશું, જાઓ કોઈ એવું ઉત્તમ સ્થાન ગોતીને આવો કે જ્યાં જળની વ્યવસ્થા હોય। હવે એ સમયમાં નગરની બહાર કોઈ એવું સ્થાન જ નહીં કે જ્યાં જળ મળે, રણ પ્રદેશ છે, ચારે બાજુ સેવકો ગોતી રહ્યા છે, બધા પાછા આવ્યા, વિનંતી કરી કે જયરાજ અહીંયા તો એવું કોઈ સ્થાન નથી કે જ્યાં જળની વ્યવસ્થા હોય। દોડતો દોડતો એક સેવક આવ્યો, વિનંતી કરી કે જયરાજ કોઈ એવું સ્થાન મળ્યું નથી, પણ એક સ્થાન એવું અમે જોયું કે જ્યાં કૂવો છે પણ સુકાયેલો છે, કૂવામાં જળ નથી, જળ વગર તો અપ્રસ કેમ થાય, સામગ્રી સિદ્ધ કેમ થાય, સેવામાં કઈ રીતે પહોંચાય। શરણાઈજી આજ્ઞા કરી જાઓ ઘણી વખત જોઈને આવો અને કૂવામાંથી જળ લઈને આવો, અને ગુરુના વચન ઉપર દ્રઢ વિશ્વાસ રાખીને સેવકો વૈષ્ણવો દોડતા દોડતા એ કૂવા પાસે ગયા તો જોઈ રહ્યા છે કે કીવ કૂવો છલો છલ જલથી ઉભરાઈ રહ્યો છે, જે કૂવામાં જળનું એક ટીપું નહોતું, એ કૂવામાં માનો જળથી ઉભરાઈ રહ્યો છે એવા
दर्शन वैष्णव ने थया दौड़ानी पण जरूर न पड़ी हाथे थी ज कागरो भरे श्री अडाई जी ने सम्मुख थया सेवा नो अप्रस करीने सेवा नो क्रम आगळ वध्यो ज्यारे आ वात त्यांना राजा ने आ चमत्कार ना समाचार पड़ा घणानी भी वृत्ति हो के चमत्कार ने नमस्कार करे ज्यारे राजा ने समाचार पड़ा राजा राज परिवार साथे दौड़ता दौड़ता आव्या પોતાની ભૂલ સ્વીકારી વિનંતી કરી કે અમને ક્ષમા કરો અને એ સમયે આખો આ રાજ પરિવાર શરીરાય મહાપ્રભુ ની શરણે આવ્યો બ્રહ્મ સંબંધનું દાન શરીરાયજી આપ્યું શ્રી ગિરધારીજીના મંદિરમાં શ્રી હરિરાય મહાપ્રભુનું એ બેઠક સ્થાન છે ખૂબ રમણીય સ્થાન છે પ્રિયજનો छह मास सुधी शरणाय जी जैसलमेर विराजे अनेक ग्रंथों प्रकट कराया एक दिवस की बात है त्रिकाल ज्ञानी शरणाय जी पूर्व थी आप जानी जता कि शु घटना घटवानी है चिंतन करता आपने ये बात नु ज्ञान थयुं त्यारे थोड़ा समय पछी એમના પરમ પ્રિય લઘુ ભ્રાતા શ્રી ગોપેશ્વરજીના બહુજી નિત્ય લીલામાં પધારવાના છે અને એનો તાપ કારણ કે સેવામાં સહાયક હતા શ્રી ગોપેશ્વરજીના જે બહુજી એ સેવામાં ખૂબ સહાયક અને બંને યુગલ સ્વરૂપે ચિંતન સાથે મનની સ્થિતિ જળ કરવા માટે શ્રી ગોપેશ્વરજીને અનુગ્રહ બળ પ્રદાન કરવા માટે જો ધ્યાન આપો કોઈના ત્યાંથી શોક સંદેશ આવ્યો હોય તો આપણે એને ફોન દ્વારા કે પત્ર દ્વારા સાંત્વના આપી અહીંયા એ સાંત્વના સાંત્વના નથી આપતા અહીંયા એ આશ્વાસન નથી આપતા કારણ કે આ બે આચાર્ય વચ્ચેના પત્ર છે અહીંયા આશ્વાસનનો વાત નથી આશ્વાસનનો વિચાર નથી અહીંયા તો શ્રી હરિરાય મહાપ્રભુએ ચિંતન આપી રહ્યા છે કે આપના મનની સ્થિતિ કઈ રીતે દ્રઢ બને આપને સેવામાં વિક્ષેપ ન બને અને એ ભાવ સાથે શ્રી હરિરાય મહાપ્રભુએ આ શિક્ષા પત્ર લખવાનો પ્રારંભ કર્યો શિક્ષા પત્ર નું પ્રાગટ્ય સ્થાન એટલે જેસલમેર શ્રી ગિરધારીજી નું મંદિર આ બધા તો નિત્ય આપણા સત્સંગના ક્રમમાં એમ કહેવાય કે જ્યાં સુધી એનું ગાન ન થાય ત્યાં સુધી તો સત્સંગ પૂરો ન થાય શરણાઈજી બેઠકજીમાં બિરાજી રહ્યા છે અને જ્યાં એક કિલો કે કોટ આ શ્રી આચાર્યની મનની સ્થિતિ જુઓ કારણ કે છ માસ એટલો એટલો સમયથી આપ અહીંયા મુકામ કરી રહ્યા છે અને હવે આપને વ્રજ યાદ આવી રહ્યું છે અને એ બેઠકમાં બિરાજીને જ્યાં કોટ જોઈ રહ્યા છે જે વૈષ્ણવે દર્શન કર્યા હોય કોટના તો એ કોટને શ્રી ગિરરાજજી રૂપ શ્રી હરિરાયજીને દર્શન થઈ રહ્યા છે કે માનો આ કોટ નથી આ તો શ્રી ગોવર્ધન છે આ બારા શ્રી ગિરાજી છે અને શ્રી ગિરાજી નું સ્મરણ કરતા કરતા શ્રી રાય મહાપ્રભુ નેત્રોમાંથી વિરહ અશ્રુ સારતા સારતા ગોવર્ધન કી રહી એ તરે કી ગોવર્ધન કી રહી મન થી એ ગોવર્ધન એ શ્રી ગિરાજી નું સ્મરણ કરી રહ્યા છે
रसिक प्रीतम हित चित्त की बातें श्री गिरधारी जी सो कहिए करे की श्री गोवर्धन की रही है। ए श्री गिरधारी जी नु स्मरण करी शिक्षा पत्र लखवानो आपे प्रारंभ करो। शिक्षा पत्र ये वैष्णव नो सदाचार ग्रंथ छे। आपड़ा ग्रंथ साहित्य नी अंदर घणा एवा पत्रो छे जेनो विचार करवामां आवे छे। जो मुख्य पत्रों नी बात करिए तो प्रथम पत्र जे भगवाने उद्धव जी ने लख्यो छे जेनु वर्णन भ्रमण गीत नी अंदर करवामां आव्युं छे शुद्ध भागवत नी अंदर। बीजो पत्र शुद्ध भागवत नी अंदर जे रुक्मिणी ए लख्यो छे श्रुत्वा गुणानुभवन सुंदर बहु सुंदर पत्र छे ए रुक्मिणी नो पत्र। त्रीजो पत्र જે શ્રી ગુસાઈજીએ લખ્યો છે જેને આપણે વિજ્ઞપ્તિ પત્ર કહીએ છીએ કે જ્યારે શ્રી ગુસાઈજીને 6 માસનો વિરહ થયો અને ચંદ્ર સરોવરમાં બિરાજ્યા છે અને ત્યાં આ પત્ર લખી રહ્યા છે એ વિજ્ઞપ્તિ પત્ર। અને ચોથો પત્ર જે શ્રી હરિરાય મહાપ્રભુએ એમના લઘુ ભ્રાતા શ્રી ગોપેશ્વરજી માટે લખ્યો આ શિક્ષા પત્ર। 41 શિક્ષા પત્રો છે કેટલા છે 4 અને 1 4 પુરુષાર્થ છે ધર્મ અર્થ કામ અને મોક્ષ અને આ ચારે ચાર પુરુષાર્થ સિદ્ધ કરવાનું એકમાત્ર સાધન આ શિક્ષા પત્ર। 4 પ્રહર સવાર બપોર સાંજ અને રાત અને આ ચારે ચાર પ્રહરમાં એકમાત્ર આશ્રય આ શિક્ષા પત્ર છે। અનેક અનેક અર્થ આ 41 ના આપણે કરી શકાય મર્યાદા માર્ગમાં 40 નું મહત્વ છે અને આપણા પુષ્ટિ ભક્તિ માર્ગમાં 41 નું મહત્વ છે। મર્યાદા માર્ગમાં કે હનુમાન 40 અને આપણા પુષ્ટિ માર્ગમાં 40 નથી અહીંયા તો 41 છે। 41 શિક્ષા પત્ર 41 શ્રી યમનાજીના પદ તો શેરડાય મહાપ્રભુએ આ 41 શિક્ષા પત્ર પ્રગટ કર્યા। કહેવાય છે કે રોજનો એક પત્ર અને આ 41 દિવસ સુધી આ પરંપરા આ ક્રમ ચાલ્યો। રોજ આપ એક પત્ર લખે અને ત્યાંના જે રાજા હતા એને ખૂબ સુંદર એક વ્યવસ્થા બનાવી હતી કારણ કે પત્ર લખાઈ રહ્યો છે જેસલમેર અને પહોંચાડવાનો છે ગોપેશ્વર સુધી ગોપેશ્વરજી સુધી ખિમનોરા બિરાજી રહ્યા છે। તો રાજા એક વ્યવસ્થા બનાવી કે સવારે લખેલો પત્ર સાંજ સુધી શ્રી ગોપેશ્વરજી સુધી પહોંચી જાય। ગોપેશ્વરજી ખૂબ સેવામાં વ્યસ્ત એટલે પત્ર જોતા નથી। પત્ર આવે દાદાભાઈ નો એટલે પત્ર ને લઈને ગોખલામાં પધરાવી દે પત્ર જોતા નથી। એમ કરતા કરતા 5 પત્ર 5 દિવસ વીતી ગયા। છઠ્ઠા દિવસે શ્રી ગોપેશ્વરજી ના ભાઉજી નિત્ય લીલામાં પધાર્યા। ચરિત્રમાં એવું વર્ણન આવે છે કે 3 દિવસ સુધી આપને દેહનું સંધાન ન રહ્યું મૂર્છા આવી ગઈ દેહની સુધી ન રહી। શ્રીલાય મહાપ્રભુના અનન્ય કૃપા પાત્ર સેવક શ્રી હરજીવનદાસ આવ્યા છે। શ્રી ગોપેશ્વરજીની સ્થિતિ જોઈને આપને ખૂબ પીડા થઈ આપે વિનંતી કરી કે આવા સમયમાં આપના દાદાભાઈના કોઈ સંદેશ કોઈ પત્ર આવ્યા નથી। જ્યાં શ્રીલાય મહાપ્રભુનું નામ શ્રી ગોપેશ્વરજીએ શ્રવણ કર્યું આપને સુધી આવી તરત જ જવાબ આપ્યો કે હા દાદાભાઈના પત્ર તો આવી રહ્યા પરંતુ સમય મળતો ન હતો એટલે હું
સાચવીને મૂકી દેતો એ ભગવતીની વિનંતીથી શ્રી ગોપેશ્વરજીએ પત્ર વાંચવાનું શરૂ કર્યું. પ્રથમ પત્ર હાથમાં આવ્યો અને એ શ્રી હરિરાય મહાપ્રભુના એ શબ્દો નું જ્યાં એ પઠન થયું મનમાં વિચાર આવ્યો કે આ વાણી આ પત્ર આ ગ્રંથ ઉપર તો ટીકા લખવી જોઈએ. તરત જ ગોપેશ્વરજી હરિવંદાસજીને આજ્ઞા કરી કે આપ સામે બિરાજો અને આ ગ્રંથ ઉપર ટીકા લખી. એટલે કહેવાય છે કે ટીકા સાથેનો જે શિક્ષાપત્ર છે એ બડે શિક્ષાપત્ર. ઘણા વૈષ્ણવો ને મનમાં સંશય હોય કે શું આપણા માર્ગમાં બે શિક્ષાપત્ર છે, એક શિક્ષાપત્ર અને એક બડે શિક્ષાપત્ર. શિક્ષાપત્ર વાળા વૈષ્ણવ એક જ છે. શ્રી હરિરાય મહાપ્રભુએ પ્રગટ કરેલું એ શિક્ષાપત્ર અને જેના ઉપર શ્રી ગોપેશ્વરજીએ ટીકા લખી છે એ ટીકા સાથેનું જે શિક્ષાપત્ર છે બડે શિક્ષાપત્ર. આવો આજે પ્રથમ દિવસે શ્રી હરિરાય મહાપ્રભુના યુગલ ચરણાર વિંદમાં પોતાને કોટી દંડવત પ્રણામ કરી આ પ્રથમ શિક્ષા પત્રની અંદર પ્રથમ શ્લોકના આપણે દર્શન કરીએ. એ પ્રથમ શ્લોક સાથે આપણે આજના સત્સંગના ક્રમને વિરામ આપશું. એ શ્લોકનો વિસ્તાર એ શ્લોક ઉપર વિચાર આપણે આવતીકાલે સત્સંગના ક્રમમાં કરશું. પ્રથમ શિક્ષા પત્રનો પ્રથમ શ્લોક આપ બધા પણ પાછળ પાછળ જીવવાનો પ્રયત્ન કરજો. સદોદ્વિગ્ન મના કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસા લૌકિકમ વૈદિકમ ચાપિ કાર્યં કુર્વન્ આસ્થયા આવો આ પ્રથમ શ્લોક નું ચિંતન કરી આજની આ સત્સંગ યાત્રાને આપણે અહીંયા જ વિરામ આપીએ. 6:30 થઈ રહ્યા છે અને ભગવદ્ દર્શનનો પણ સમય થઈ રહ્યો છે. તો જેમ પૂર્વમાં કહ્યું કે 5 દિવસ પર્યંત આ કેસ ચાલવાનો છે. ગિરધર કે દરબાર મેં હરિરાય વકીલ શ્રી હરિરાય મહાપ્રભુ આપણને વકીલ સ્વરૂપે પ્રાપ્ત થયા છે. એક એક પત્રો શેરદાયજી લખી રહ્યા છે. મારે તો બસ એ પત્રોને આપ સુધી પહોંચાડવાના છે. મારું કામ શું છે? શેરદાય મહાપ્રભુ પત્ર લખે છે અને બસ એ પત્ર જેમ પ્રાચીન સમયમાં હવે તો એ રીત નીકળી ગઈ. પેલા તો ટપાલ આવતી, ટપાલી આવતો, પોસ્ટમેન આવતો, ટપાલ. એટલે મારું કામ એટલું જ છે. શેરાય મહાપ્રભુના એ દિવ્ય ફલાત્મક રસાત્મક પત્રોને આપ સુધી પહોંચાડવાના. 5 દિવસ સુધી આપણે આ ભગવદ સત્સંગનો લાભ લેવાના છીએ. આજના આ સત્સંગના ક્રમને અહીંયા જ વિરામ આપી આવો ભગવદ આશ્રય પદ સાથે આપણે છૂટા પડશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. બોલો ગોકુલ કે રસિયા કી જય, શ્રી ગોકુલનાથ કી જય.
Oh,